આસન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આસન આધ્યાત્મિક વિદ્યા છે આથી અભ્યાસની શરૂઆત પ્રાર્થનાથી જ કરવી જોઈએ આસનો વહેલી સવારે શૌચ સ્નાન બાદ કરવા જોઈએ સવારે સમય ન હોય તો સાંજે કરી શકાય પરંતુ સવારનો સમય વધુ ફાયદાકારક છે આસન બાદ સ્નાન કરવું હોય તો ઉફાળા ગરમ પાણીએ કરવું જોઈએ આસનો સ્વસ્થ શાંત હવા ઉજાસવાળી પ્રદૂષણ રહિત જગ્યાએ કરવા જોઈએ આસનો સપાટ જમીન ઉપર જાડું પાથરનું પાથરીને કરવા ટુવાલ કે ચાદર પણ પાથરી શકાય તે સ્વસ્થ થતાં તમે સૂઈ શકો તેટલું મોટું હોવું જોઈએ સ્ત્રીઓએ માસિક ધર્મ કે ગર્ભ અવસ્થાના દિવસોમાં આસનો કરવા નહીં આ ઉપરાંત કેટલાક આસનો સામાન્ય અવસ્થામાં પણ કરવા નહીં જેમ કે મયુર આસન આસનો નિયમિત લાંબા સમય ધીરજ તથા શ્રદ્ધા રાખીને કરવા જોઈએ આસન ખૂબ જ શાંતિથી તથા ધીમે ધીમે પોતાની શારીરિક ક્ષમતા કે ધ્યાનમાં રાખીને કરવા જોઈએ

આસનો કરતી વખતે શ્વાસોશ્વાસ થતાં મન ઉપર ખૂબ જ ધ્યાન આપો ત્યારે જ આસનમાં પૂર્ણતા પ્રાપ્ત થશે આસનો સાથે સાથે સાત્વિક આહાર લેવો જોઈએ તથા વ્યસનો થતાં ખોટી ચિંતાથી મુક્ત થવું જોઈએ જેથી વધુ ફાયદો મેળવી શકાય છે શરૂઆતમાં સહેલા આસનોનો અભ્યાસ કરો ધીમે ધીમે અઘરા આસનો તરફ જાઓ કોઈ પણ પ્રકારનો રોગ કે ઓપરેશન કરાવ્યું હોય તેમણે યોગ ચિકિત્સાની સલાહ લઈને જ આસનો કરવા આસનો કરતી વખતે આંખો બંધ રાખવી જેથી જાગૃતિ વધશે કયા આસનમાં ક્યારે શ્વાસ લેવો ક્યારે છોડવો તેની જાણકારી જરૂરી છે કેટલા આસન એવા હોય છે કે તેને કર્યા બાદ આરામના આસન કરવા જ જોઈએ આસન શરૂ કરતા પહેલાં વોર્મઅપ કરવું જ આસન કર્યા બાદ શરીર શિથિલ કરવું જરૂરી છે આસનો કરતી વખતે કોસ્મિક એનર્જી સાથે કે પોતાના આત્મા સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરવો આસનો કરતી વખતે કદી બીજા સાથે સરખામણી ન કરવી દરેકની કેપેસિટી અલગ હોય છે યોગાસનો કર્યા પછી થાકનો અનુભવ ન થવો જોઈએ ઉલટાનો તાજગી અને સ્ફૂર્તિનો અહેસાસ થવો જોઈએ આસનો અને પ્રાણાયામ યોગ નિષ્ણાંતની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ જ કરવા Thank you.